મહિમા જોડાયેલો છે તે પણ જણાવ્યું ત્યારે આજે જણાવીશું કે પિત્રો કોને કહેવાય અને આ સાથે જ આજના આ યુગમાં લોકો પિતૃ તર્પણ કરતા ડરતા હોય છે તે વિશે પણ સમજ આપીશું ધર્મ સુંદર મજાનો શબ્દ છે પણ આ પિતૃ શબ્દ થી લોકો ડરે છે બહુ આજનો સમાજ એ પિતૃ ને સમજતો નથી મંગલ શ્રાદ્ધ ની અંદર નાંદી શ્રાદ્ધ નામની પૂજા વિધિ આવે છે જે યજ્ઞોની અંદર અમારા વિદ્વાનો કરાવે છે કોઈ પણ નાનામાં નાની ગ્રહ શાંતિ આવતી હોય અથવા કોઈ મોટો યજ્ઞ એક દિવસથી લઈને દિવસનો યજ્ઞ જે મોટો થતો હોય એની અંદર પંચાંગ કર્મની અંદર નાંદી શ્રાદ્ધ નામની પૂજા વિધિ છે એ પૂજા વિધિની અંદર અમારા વિદ્વાનો ઘણી વખતે સમજાવતા હોય છે કે પેલા હતા અત્યારે નથી એનું નામ પિતૃ જીવતા હોય એને પિતા કહેવાય પણ એ જ પિતાને ગત થયા પછી આપણે શબ્દ વાપરીએ છીએ પિતૃ પિતૃ શબ્દ વાપરીએ એટલે બધાને ખબર પડે કે મરી ગયેલા છે મરણ પામે છે સદગતિ જેની થઈ ગઈ છે એવાનું નામ છે પિતૃ તો પિતા અને પિતૃ હવે પિતાને આપણે સારો શબ્દ સમજીએ એ જ પિતા આપણા જ પિતા જેને આપણને જન્મ આપ્યો છે એનો શબ્દ નામ શબ્દ વપરાય પિતૃ તો એ શું કઈ ખરાબ શબ્દ છે ના પિતૃ એને પણ કહેવાય કે જે પહેલા હતા અત્યારે નથી પણ છતાંય આપણું કાર્ય કરે છે આપણી સંભાળ રાખે છે આપણને આશીર્વાદ આપે ડગલે ને પગલે આપણા બધા જ કાર્યોને સિદ્ધ કરે છે એનું નામ પિતૃ છે એટલા માટે જ પિતૃનો મહિમા આજીવન પિતૃઓનો મહિમા સમજવા માટે આ ઘોર કલયુગ અંદર મારે તમને ઘણા દાખલા આપવા છે કે આ ભારતીય સંસ્કૃતિ ની અંદર અનેક અનેક મહારથીઓ થયા અનેક સંતો મહંતો થયા જેને ભગવાનના સાક્ષાત્કાર દર્શન કર્યા અને હાલે આ કલયુગની અંદર આ ગુજરાતની અંદર જ એ પિતૃઓ આપણને આશીર્વાદ આપે છે મારો શબ્દ મહત્વનો એ છે કે જે પહેલા હતા અત્યારે નથી એને આપણે પિતૃ જાણવા પછી એમાં આપણે જોવા જઈએ પિતૃ શબ્દ વાપરીએ છીએ તો રાજસ્થાનના કિંગમેકર કહેવાય એવા રામાપીર જેને આ કલયુગની અંદર લોકો ભગવાન માને છે ભક્તોને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે રામાપીર લોકો આઠસો આઠસો નવસો નવસો કિલોમીટર ચાલીને જાય છે રામાપીરના દ્વારે ત્યાં મિત્રો તમે જાઓ તો એમની જીવંત સમાધિ છે જીવંત એટલા માટે એ જાગતી સમાધિ છે શરીર છોડ્યા પછી એ જ રામાપીર આપણે બધા જ જાણીએ છીએ એમનો મહિમાની અંદર કહ્યું છે કે પોતાનું શરીર ત્યાં આગળ શાંત થયું પણ હાલ લોકો લાખો કરોડો માણસો દેશ વિદેશ પ્રદેશ ની અંદર યાદ કરે સાહેબ તો એ રામા પીર એ ભક્તોનું કલ્યાણ કરે છે નામ એમનું એવું છે રામાપીર પહેલા હતા અત્યારે નથી શરીરે પણ છતાંય આપણું કાર્ય કરે છે પિતૃ છે ગુજરાતની અંદર જોવા જઈએ તો એવી જ જીવંત સમાધિ બીજી એક જેને ભગવાન પોતે સાક્ષાત દર્શન આપ્યા જેમનું નામ છે જલારામ બાપા પેલા હતા દરેક જીવના દરેક વ્યક્તિના મનની અંદર જલારામ બાપાને યાદ કરે અને જલારામ બાપા પોતાનું કાર્ય યજમાનોનું કાર્ય ભક્તોનું કાર્ય સફળ કરે છે પેલા હતા અત્યારે નથી પણ એ જલારામ બાપા શું આપણે પિતૃ સમજવા એટલે શબ્દ કોઈ ખરાબ નથી મિત્રો આજના અંદર ઘણા બધા દાખલા છે શિરડી સાંઈ બાબા જેની જીવંત સમાધિ પૂજાય છે ઘણા બધા એવા છે સંતો મહંતો ઘણા સંપ્રદાયના સદગુરુઓ પણ હાલ તમે યાદ કરો પ્રાર્થના કરો તમારું કાર્ય પૂર્ણ કરે છે સંપન્ન કરે છે એટલે એને આપણે પિતૃ જાણવા એવા જ આપણા માતા-પિતા છે જે આપણા માટે આપણા માટે ભગવાન છે એ પિતા અને માતા આપણા દરેક કાર્યને સિદ્ધ કરે છે એટલે પિતૃ શબ્દ એ કોઈ ખરાબ શબ્દ નથી દેવતાઓ એ જ આપેલો એ શબ્દ છે પિતૃ શબ્દને દેવતાઓનો આપેલો શબ્દ પ્રસાદ રૂપી જાણી એ પિતૃઓને આપણે ખરા મનથી શ્રાદ્ધ વિધિ કરશું જ્યારે પણ તમારા પિતૃઓની પૂજા વિધિ કરો બીજું આજના યુગની અંદર ઘણા બધા લોકો પિતૃઓની પૂજા કરવાથી ડરે છે તો શું કામ ડરવાનું કારણ કે ડર ફેલાવવામાં આવ્યો છે અન્ય સંપ્રદાયો અન્ય સંપ્રદાયો અન્ય મનુષ્યો ભગવાને જ પોતાના શરીરમાંથી બધા જ મનુષ્યોને ઉત્પન્ન કર્યા છે એ બધા જ મનુષ્યો તમે જુઓ ઘણા બધા સંપ્રદાયો પોતાના જ્યાં દેવો સ્થાન હોય પોતાના પિતૃઓનું સ્થાન હોય ત્યાં આગળ જઈને પ્રાર્થના કરે વંદન કરે તો પિતૃ એમનું કાર્ય સિદ્ધ કરે છે એવા પિતૃઓ કલ્યાણ તમારું જગતનું તમારું પરિવારનું બધાનું કલ્યાણ કરનારા હોય છે એટલે પિતૃ એ જગત માટે ને આપણા માટે કલ્યાણ રૂપી ફળ આપે છે માટે પિતૃઓ ડરવાની કોઈ જરૂરિયાત છે નહીં જી શાસ્ત્રીજી પિતૃઓની પૂજા કેવી રીતે કરવી જોઈએ અને કઈ સામગ્રીનો ઉપયોગ થાય સાથે જ મુંડનનું શું મહત્વ રહેલું છે બહુ સરસ પિતૃના શ્રાદ્ધની અંદર કોઈ પણ શ્રાદ્ધ પિતૃઓ પાછળ કરીએ ગત થયા પછી જીવે જીવ છ પછી એની દશમા અગિયારમા બારમા તેરમાની વિધિની અંદર પોતાનો પુત્ર વપન ક્રિયા અથવા પરિવારના બધા જ ભાઈઓ બધા જ વ્યક્તિઓ વપન ક્રિયા કરે છે વપનનું મહત્વ એટલા માટે છે સ્ત્રીઓ કાળી ધોળી સાડીઓ પહેરે છે તો પોતાના પિતૃઓ ગત થયા પછી અમારા શાસ્ત્રોની અંદર એવું કહ્યું છે કે બાર થી તેર દિવસ સુધી જ્યાં સુધી પિતૃઓ પિંડીકરણ નામનું શ્રાદ્ધ સ્વીકારતા નથી ત્યાં સુધી એ એ પિતૃઓ ઘર છોડીને જતા નથી એટલે એ પિતૃઓ પ્રેત સ્વરૂપે એ ઘરની અંદર રહે છે એટલા માટે ઘણા બધા વિદ્વાનો એવું પણ કહે છે કે ઘરની અંદર વધારે પડતો વઘાર ન કરવો બહુ ઊંચા અવાજે બોલવું નહીં કોઈની નિંદા ન કરવી બ્રાહ્મણોને બોલાવીને ગીતાનું પારાયણ કરાવવું બ્રાહ્મણોને બોલાવીને ગરુડ પુરાણ વાંચવું જેમ બને એમ આપણા પિતૃને યાદ કરવી અને એને લાગણી અર્પણ કરવી બાર તેર દિવસ સુધી ઉપાર્જિત કરેલું પુણ્ય છેલ્લે શપિંડીકરણ શ્રાદ્ધની અંદર અર્પણ કરવામાં આવે છે અને એ જ પિતૃઓને એ પ્રેતને આપણે પિતૃની અંદર ભળેવી છે એટલા માટે એ પિતૃઓની વિધિ કરવામાં શાસ્ત્રમાં વપન ક્રિયા બતાવી છે બીજું પાપનો ભાગીદારી વાળ પણ છે એવું બતાવ્યું છે પાપ અને પુણ્યનું રહસ્ય શ્રાદ્ધ ની અંદર બહુ મોટું છે બીજું વાળ એ સ્વરૂપ નું દર્શન કરાવે છે માણસ કેટલો સારો લાગે છે વાળથી જ દેખાય છે વાળ ગયા પછી માણસનું સૌંદર્ય રહેતું નથી એટલે તમે તમારા સ્વજન પાછળ શું અર્પણ કરો છો તો પોતાનું સ્વરૂપ આખું અર્પણ કરી દો છો એવી ગરુડ પુરાણમાં એક કથા છે મુંડન કરવાથી માણસ સુંદર લાગતો હોય એના કરતા એવો લાગે અને એ પોતાનું સ્વરૂપ એ પોતાના પિતૃઓને અર્પણ કરી દે છે અને પછી શ્વેત એટલે કે સફેદ કલરના ધોતી પહેરીને શ્રાદ્ધ વિધિ ની અંદર દર્ભનું આસન રાખીને શા માટે દર્ભનું આસન રાખવાનું કે દર્ભ છે જેને આપણે ડાભડો કહીએ છીએ સંસ્કૃતમાં એને કુષ પણ કહેવાય છે એ દર્ભ ભગવાનના રૂવાટામાંથી ઉત્પન્ન થયો છે એટલે જેને ભગવાને ઉત્પન્ન કર્યો છે એનું નામ દર્ભ છે એ દર્ભનું આસન રાખવું એની ઉપર બેસી દેવતાઓનું જ્યારે પૂજન કરતા હોય એમાં વિષ્ણુની પૂજા આવે શ્રાદ્ધ વિધિની અંદર ત્યારે પૂરવાભી બેસવું દેવોનું તર્પણ કરતા હોય તર્પણ માટે કઠોળ એટલે કે તાંબાની તાસ અથવા જે પ્રાપ્ત થતી હોય તાસ રાખવી પંચપાત્ર રાખવું બાજોટ એની ઉપર સફેદ સ્થાપન કરી અક્ષત અર્પણ કરી અષ્ટલ બનાવી ભગવાન વિષ્ણુનું સ્થાપન કરવું પિંડ માટેનો ભાત અથવા પરંપરા અંતર્ગત તમારા ઘરમાં જે હોય જવનો લોટ લોટ ચોખાનો અથવા વિદ્વાનોને ત્યાં પિંડ અર્પણ કરી એના પિંડ બનાવવા એ પિંડ પણ ઘરની સ્ત્રીઓ અથવા જે શ્રાદ્ધમાં બેસનાર હોય એ વ્યક્તિ બનાવે એ પિંડની અંદર પણ આઠ પ્રકારની વસ્તુ મિશ્રણ કરવામાં આવે છે સૌ પ્રથમ મધ ચંદન વાળું જલ તુલસી વાળું જલ પંચામૃત પિંડ માટેનું દ્રવ્ય હોય એ બધી જ વસ્તુ એકત્રિત કરી એનો પિંડ બનાવવામાં આવે છે દેવતાઓનું પૂર્વાભિમુખે બેસીને તર્પણ કરવું પૂજન કરવું ત્યારબાદ ઋષિનું તર્પણ થઈ ગયા પછી મનુષ્ય અને પિતૃ નું તર્પણ અને પિંડદાન કરવાનું આવે ત્યારે શાસ્ત્રમાં એવું કહ્યું છે કે દક્ષિણા ભી મુખે બેસીને કરવું યજ્ઞો પવિત્ર ધારણ કરવાનું મહત્વ છે એટલે કે સવ્યથી અર્પણ થાય દેવતાઓને પહોંચે છે નિવિધિ ગળામાં રાખીને અર્પણ થાય એ ઋષિઓને પહોંચે છે અને અપસવ્યથી જે અર્પણ થાય એ પિતૃઓને પહોંચે છે એમાં કહેવાની જરૂર પડતી નથી કે દેવ ઋષિ મનુષ્ય તમે ગ્રહણ કરો આ સંજ્ઞા છે દેવ ઋષિ મનુષ્ય પિત્રોને અર્પણ થઈ જાય છે પૂજાની અંદર સૌ પ્રથમ જમીન ઉપર ગાયના છાણનું લેપન કરવું ચોકો જેને કહેવાય કારણ શું છે કે જે ઘરમાં તમે રહો છો એ ઘરમાં તમે પગ મૂકી મૂકીને ચાલ્યા છો તમારા પગલા પડ્યા છે ગમે તેવી રજ આવીને ત્યાં પડી છે કચરો પડ્યો છે તો જ્યાં શ્રાદ્ધ કરવાનું છે શ્રાદ્ધ ભૂમિ ગયા ધ્યાતવા ત્યાત્વા દેવ જનાર્દનમ શ્રાદ્ધ ભૂમિ એ ભગવાન નારાયણ ની કૃપાથી પવિત્ર બનવી જોઈએ અને આપણે જાણીએ છીએ ગૌમૂત્ર ને છાણ થી કોઈ પવિત્ર દુનિયામાં વસ્તુ છે નહીં તો એ ચોકો કરવો છાણ નું લેપન કરવું અને ત્યાં આગળ ડાભ મૂકી પિતૃઓના બતાયેલા પ્રમાણે દેવતાઓના સ્થાપન કરવા પાન ઉપર જમીન ઉપર પોતાના પિતા પિતૃઓ અને દાદાઓનું સ્થાપન કરી બધા જ પ્રકારની શ્રાદ્ધ વિધિ અર્પણ કરી અને ચંદનનો ઉપયોગ બતા છે છે શ્રાદ્ધની અંદર કપાળમાં તિલક નહીં કરવું પણ સફેદ ભસ્મ ધારણ કરીને પૂજા વિધિ કરવા બેસવું એવો મહત્વ બતાવ્યું છે કંચન અને કામિનીનો ત્યાગ કરવો સોનું અને સ્ત્રીનો

આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધ તે પહેલા લઈએ વિરામ